સુરિદાં હિતકામાનાં જશ્રણોતિન ભાષિતં વિપત્સન્નિહિતાતસ સનર શત્રુનંદનઃ. કે જે સુરિદ હોય, સુરિદ નો અર્થ છે અકારણ હિત કરવા વાળા હોય, તો માતા પિતા અને મિત્ર અને ગુરુ એ જીવનું વગર કારણે હિત કરવા વાળા હોય છે. વગર એ કારણે હિત કરવા વાળાનું કયું જે નથી માનતા એ લોકો પાછળથી દુઃખી થાય છે. હિતોપદેશમાં એક દ્રષ્ટાંત આવે છે કે એકવાર એક જંગલમાં એક કાગડો અને હરણ મિત્રતા કરીને રહેતા હતા. ત્યાં જંગલમાં એક શિયાળ આવીને હરણને કહેવા લાગ્યું, ત્વયાસ મૈત્રી મિચ્છામિ, કે હું તમારી સાથે મિત્રતા કરવા ઈચ્છું છું. તો મૃગલાએ કહ્યું કે મારો મિત્ર કાગડો જયારે આવશે ને તો હું પૂછીને મિત્રતા કરીશ. સાંજે કાગડો જયારે ઝાડ પર આવ્યો, હરણે પૂછ્યું કે આ શિયાળ આપણે યારે મિત્રતા કરવા ઈચ્છે છે, આપણે એને યારે મિત્ર કરાય કે ન કરાય? ધ્યાનથી સાંભળજો, તમારે સમાજમાં રહેવું છે. કોની યારે મિત્રતા રાખવી, કોની યારે બેહવું ના રાખવું, બધું જાણવાનો અભ્યાસ કરો. પહેલે કાગડે કહ્યું કે ભક્ષ ભક્ષ કયો પ્રીતે વિપત્તે રેવ કારણમ. આ યુક્તિ શીખી રાખો કે ભક્ષક અને ભક્ષ બે એ કાર્ય રહી શકતા. તો શિયાળીઓ ચામડું ખાવા વાળું છે, એ માંસ ખાવા વાળું છે, અને આપણા શરીરમાં માંસ ભરેલું. તો કાગડો કહેવા લાગ્યો કે જો આ મિત્ર થોડા વર્ષ બનશે પણ આપણું ચામડું માંસ સારું જોશે ને તો ક્યારેક એનું મન બગડી અને રાત્રે તમને ચટ કરી જશે. એટલા માટે આની હારી મિત્રતા ન કરાય, કેમ કે ક્યારે મન બગડે કહી શકાતું. તો આની હારી મિત્રતા કરી વિપત્તે એવ કારણ, કે છે વિપત્તિનું કારણ થશે. હવે કાગડે ના પાડી, બીજે દિવસે હરણ એઠે હતો અને શિયાળીઓ એઠે હતો, કાગડો કઈ ફરવા ગયો તો શિયાળીએ મીઠી 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 વાતો કરીને ઓલાને હરણને ફસાવ્યું. હરણને કહેવા લાગ્યો, હવે હું બધું ગુનો ભૂલી ગયો છું, હવે હું કઈ નથી દોષ કરતો, અને આપણે બે ને હેઠે રહેવું, કાગડો તો ઉપર રહે, એની હારે હું મિત્રતા, આપણે બે મિત્રતા કરીએ, હાલો હું તમને હારું હારું ખાવા લઈ જાઉં. તો સુંદર સારા સારા ખેતરમાં રોજ શિયાળીઓ હરણને ખાવા માટે લઈ જાય, હરણીઓ સમજો સારું સારું ખાવાનું મળે છે, પણ એને ખબર નહીં પાછળથી શું થશે. એટલે આ પાછો મોહમાં પડી ગયો અને હરણ ધીરે ધીરે લીલા લીલા ઘાસમાં કૂકના ખેતરમાં જવા લાગ્યો. એક દિવસ બહુ ખાઈ પીને તગડો થયો એટલે શિયાળનું મન બગડ્યું કે આનો લોહી પીવા જેવું, કેમ પીવું? પણ એને જાળમાં ફસાઈ દો અને કોઈ ખેડૂત જોઈને મારી નાખે પછી હું એકલો બેઠો બેઠો લોહી એનું બીજા, એવું વિચાર કરીને ખેડૂતે જે જાળ ફેલાવી હતી ત્યાં શિયાળ્યું એને લઈ ગયું, લઈ જઈને જાળમાં ફસાઈ દીધું. જાળમાં ફસાઈ ગયા પછી હરણ કહેવા લાગે, હે શિયાળ, હે મિત્ર, મને આ જાળમાંથી છોડાવી દે. ત્યારે હવે ઓલું શિયાળ્યું કહે છે, શાંતિ આમલો અદ્ય ભટ્ટારક વારો વર્તતે દંતે ને ચરમમ ન પિચ્છામિ, કે આ તો રવિવાર છે ને, હું આ ચામડે દાંત નહીં અડાડું, એના દાંત કોનાથી મઢેલા છે, દાંતે હું લાગેલું છે, ચામડું તો અંદર છે ને, અંદર કે હોનું થોડું છે. પણ બાના કરવા લાગ્યો અને પડકે જાળા પડકે હતાઈ ગયો કે ખેડૂત મારે ને એનો લોહી પીવું, ખેડૂત મારે ને એનો લોહી, એવું વિચાર કરીને હતાઈ ગયો. હવે કાગડો દિયાત્મે જયારે આવ્યો, હરણ ને આવેલો ન જોયું એટલે એને મનમાં ચિંતા થઈ કે હરણ આજ કઈ ફસાણું લાગે છે. એટલે કાગડો ઉડતો ઉડતો ખેતરમાં આવ્યો, કાગડાએ જોયું કે હરણભાઈ કેમ ફસાઈ ગયા, તો કે તમારું કયું ન માન્યું ને એટલે ફસાઈ ગયા છે, જો તમારું કયું માન્યું હોત તો ન ફસાય, તમે કહ્યું તો કે અરે મિત્રતા ન કરાય, છતાં મેં મિત્રતા કરી. તો જો મિત્રનું કયું નથી માનતા તો એ ફસાઈ જાય છે, મા બાપનું કયું નથી માનતા ફસાઈ જાય છે, ગુરુનું કયું નથી માનતા એ જગતમાં ઊંધે રસ્તે ફસાઈ જાય છે. હવે કાગડાએ કહ્યું, હજી મારું કયું માનવું છે, તો હજી હું છોડાવું કહે છે. હા તમે છોડાવો તો માનું, તો કે જ્યારે ખેડૂત આવવાનું થાય ને ત્યારે હું તમારી આંખો કોતરીશ, તમારી આંખોને ખોદે એવું કરીશ, પણ હું તોડીશ નહીં, ખાલી ખેલ કરીશ, તમારે ગભરાવવું નહીં, હલવું નહીં, કે મારી આંખ ફોડી નાખશે એમ કરીને ગભરાઈ નહીં જવાનું, મળદું પડે એમ પડી જવાનું. ખેડૂત મળદું સમજીને તમારી જાળ ખેંચી લેશે, જાળ ખેંચે ત્યારે હું ચાર ઉપરથી અવાજ કરીશ, અને જ્યારે જાળ નીકળી જાય ત્યારે તમારે અવાજ કરો એટલે ભાગી જવાનું, એમ કાગડે શીખવાડ્યું. બીજે દિવસે ખેડૂત જયારે હવારે આવે છે ત્યારે કાગડો એની આંખો કોતરવા લાગે છે. દૂરથી ખેડૂતે જો આજ મેટલું જાળમાં ફસાઈ ગયું, આજ મરી ગયું, કાગડો એની આંખે ફોરે છે, સારું થયું આ જાળમાં ફરક ખેંચવા લાગ્યો, કે હવે આપણે જાળ આંખી લઈ બીજે કઈ નાખો. જાળ ધીરે 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 કરતા કરતા ખેંચાઈ ગઈ,
કેસા કે ઓલો કાગડે અવાજ કર્યો, અવાજ કર્યો એટલે શિયાળે ઓલો મૃગલ ઉભો થઈને ભાગવા લાગ્યો. ખેડૂત ક્યારે આ તો જીવે છે, દંડો લઈને પાછળ પડ્યો, જોર થી ફેંક્યો તો હરણ તો વહી ગયું આગો, પણ શિયાળીઓ હતાયેલો હતો ને એની ઉપર દંડો પડ્યો. તો શિયાળીઓ ભગવાન ના ધામમાં. તો જે લોકો મિત્ર નો કઈ નથી માનતા અને મિત્ર ને હેરાન કરે છે, બંને ને દુખી થવું પડે, તો યાદ રાખો મનુષ્ય એ ભગવાન ને આ માનવ જન્મ આપ્યો છે, તો મૂર્ખતા દૂર કરો તો ભગવાન ની કથામાં તમને રસ પડશે, તો મનુષ્ય વ્યસન ફેશન દુરાશા તમામ દુર્ગુણો દૂર કરીને ભગવાન માં પ્રીતિ વધારવી,